નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વિશ્વના તમામ દેશોને સમાન રીતે સ્પર્શતો જો કોઈ એક મુદ્દો હોય તો તે છે પર્યાવરણ, અને તેમાં પણ ખાસ કરીને પક્ષીઓ અને સમુદ્રી પ્રજાતિઓના સંરક્ષણની વાત એ ખરેખર ચિંતાનો વિષય છે, એક સંવેદનશીલ મુદ્દો છે. આ જ અનુસંધાને સ્થળાંતર કરતી પ્રજાતિઓ વિશે સંયુક્ત રાષ્ટ્રોનું એક શિખર સંમેલન ભારતમાં યોજાવા જઈ રહ્યું છે. આ વખતે ભારત આ શિખર સંમેલનનું યજમાન પદ કરી રહ્યું છે, અને આપણા ગુજરાતીઓ માટે વિશેષ ગૌરવની વાત એ છે કે આ શિખર સંમેલન આપણા ગુજરાતમાં ગાંધીનગરના આંગણે યોજાવા જઈ રહ્યું છે. તારીખ 17-22 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારા આ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સંબોધન કરવાના છે. તો આ શિખર સંમેલનના ઉદ્દેશ શું છે, તેનાથી શું લાભ થશે, તેની વિશેષતાઓ શું છે, એ તમામ મુદ્દાઓ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા માટે ખાસ અમારી સાથે આજે એક ખાસ મહેમાન છે, ડૉક્ટર દિનેશ કુમાર શર્મા, કે જેઓ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એન્ડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ છે. દિનેશ કુમારજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, નમસ્કાર. સૌથી પહેલા તો એક અભિનંદન આપને કે આપનું ડિપાર્ટમેન્ટ આ પ્રકારના સંયુક્ત રાષ્ટ્રના શિખર સંમેલનના આયોજન માટે ખાસ તૈયારીઓ કરી રહ્યું છે. આમ જોવા જઈએ તો પર્યાવરણ એક એવો મુદ્દો છે કે જે વિશ્વના તમામ દેશોને સ્પર્શે છે અને એમને એકબીજા સાથે જોડે છે. આ વખતે જે COP13 શિખર સંમેલન ભારતના યજમાન પદે યોજાવા જઈ રહ્યું છે, તો આ શિખર સંમેલન શું છે તેના વિશે પહેલાં માહિતી આપશો. આપણા માટે, સૌ માટે એક ગૌરવની લાગણી છે કે જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ઓન કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીઝ છે એ ગુજરાત રાજ્યમાં હોસ્ટ કરવામાં આવી રહેલ છે. 12મી કોન્ફરન્સ જે છે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની ઓન કન્વેન્શન ઓન કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીઝ એ ફિલિપીન્સમાં મનીલા ખાતે થયેલ હતી, અને ત્યારે નક્કી થયા હતા કે 13મા અધિવેશન ઇન્ડિયામાં થશે. તો ઇન્ડિયામાં પહેલી વખતે આ અધિવેશન થઈ રહેલ છે, અને આપણા સૌ માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યને એના માટે પસંદ કરવામાં આવેલ છે. 13મો કોપ મહાત્મા મંદિર ખાતે ગ્રીન સિટી ઓફ ગુજરાતમાં યોજવામાં આવી રહેલ છે, અને એની તૈયારીઓ વન વિભાગ કરી રહેલ છે, અને મને આશા છે કે સારી રીતે અમે કોપને આયોજન કરીશું. જી, ભારત આમ પણ કોઈપણ પર્યાવરણીય મુદ્દા હોય એના પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહ્યું છે, અને આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર પૃથ્વી સમગ્ર વિશ્વ એ આપણું કુટુંબ છે. અને આ વખતની જે આ CMSCOP13 શિખર સંમેલનની જે થીમ છે એ પણ બહુ સૂચક છે કે પ્રવાસી પ્રજાતિયાં દુનિયા કેવો જોડતી હૈ ઓર હમ ઉનકા અપને યહાં સ્વાગત કરતે હૈ. તો આ વખતની જે આ થીમ છે એને ભારત દેશ સાથે અને આપણી ભારતીયતા સાથે જે સંદર્ભ છે તેની આપ થોડીક વાત કરશો. આ વખતે જે ગુજરાતમાં ગાંધીનગર ખાતે કોપ થઈ રહેલ છે એમાં જે આ લોકોના માસ્કેટ છે યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનો, એ છે જીબી એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. ગુજરાત રાજ્યમાં આપણે સૌ જાણીએ છીએ કે એક બહુ થી ખૂબ જ મેગ્નિફિસન્ટ બર્ડ છે, પરંતુ એ થ્રેટન્ડ સ્પીસીસ થઈ ગયા છે. તો એ રાઇટલી ઇટ હેઝ બીન સિલેક્ટેડ એઝ મેસ્કેટ ફોર ધ કોન્ફરન્સ. આ લોકોના લોગો જે છે આ વખતે છે કેચવર્ડ કે યાયાવર પ્રાણીઓ પ્લેનેટને જોડે છે. દેટ મીન્સ વી ઓલ નો કે માઇગ્રેટરી સ્પીસીસ ખૂબ જ દૂરથી એક દેશથી બીજા દેશમાં જાય છે, અને તે પ્લેનેટને જોડે છે, અને આપણા સૌ એને વેલકમ કરીએ છીએ. ઇન્ડિયાની વાત કરીએ તો આર્કટિક રિજન અને ઇન્ડિયન ઓશિયનની વચ્ચે જે સ્પેસ આવે છે તે એક મેજર ફ્લાયવે નેટવર્ક છે, અને એને આપણે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે નેટવર્ક કહીએ છીએ. એમાં લગભગ 182 માઇગ્રેટરી સ્પીસીઝ આવે છે, અને જેમાં 29 જેટલા સ્પીસીઝ જે છે ખૂબ જ થ્રેટન્ડ સ્પીસીઝ છે. અને આના માટે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે માટે એક ભારત સરકારે નેશનલ એક્શન પ્લાન પણ તૈયાર કર્યા છે. તો એનો મતલબ એ છે કે ગુજરાત રાજ્યમાં તો ખાસ કરીને અમે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે નેટવર્કમાં આવે છે, જે રીતે આપણા માટે હાઈવેઝ હોય છે એ માટે પક્ષીઓ માટે ફ્લાયવેઝ છે.
ફ્લાયવે માં ઉડી ઉડીને આર્કટિક રિજન થી નીચે સુધી જાય છે. ગુજરાત રાજ્ય માટે પણ બહુ અગત્યની વસ્તુ છે અને ભારત દેશ માટે પણ આ એક અગત્યની વસ્તુ છે. અને જે સ્પીસીઝ અહીંયા આવે છે તેની કન્ઝર્વેશન માટે અમે ખૂબ જ ભારપૂર્વક પ્લાન બનાવ્યા છે ભારત સરકારે, જેને આપણે નેશનલ એક્શન પ્લાન ફોર કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીઝ કહીએ છીએ. સો ઇફ યુ ગો વિથ ધ લોગો, ડેફિનેટલી જે સ્પીસીઝ છે એક જગ્યાથી બીજી જગ્યા ઉપર જાય છે, સિઝન્સ પ્રમાણે માઇગ્રેટ કરતા હોય છે, એના માટે કોઈ દેશોની બાઉન્ડરી હોતી નથી. એટલે પ્લેનેટને જોડે છે, આપણે સૌને જોડે છે. તો એના માટે આખી દુનિયાના કન્ટ્રીઝ એક મંચ આવીને ચર્ચા વિચારણા કરે છે કે જે પ્લેનેટમાં એક ખૂણાથી બીજા ખૂણા ઉપર જે સ્પીસીઝ માઇગ્રેટ કરે છે એને કન્ઝર્વેશન કઈ રીતે કરવી, એ બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન કઈ રીતે કરવી. તો મને લાગે છે આ જે લોગો છે એક ખૂબ જ અગત્યનો લોગો છે અને આ જે કોન્ફરન્સ એનો આખો મેસેજ આ લોગોમાં છુપેલો. આપે બહુ સાચું કહ્યું કે જે પણ યાયાવર પક્ષીઓ છે અથવા તો સમુદ્રી જીવો છે એ એમના માટે કોઈ સરહદ કે સીમા હોતી નથી, એ તો કોઈ પણ દેશમાં પહોંચી જતા હોય છે અને એ રીતે જોવા જઈએ તો વિશ્વના દેશોને એકબીજા સાથે સાંકળે છે. એટલે સંરક્ષણની જવાબદારી પણ કોઈ એક દેશની ના હોઈ શકે, દુનિયાના તમામ દેશોની છે. હવે જ્યારે વાત કરી રહ્યા છીએ એવી જાતિઓની, એવી પ્રજાતિઓની કે જે હવે વિલુપ્ત થવાને આરે છે અથવા તો ડેન્જર ઝોનમાં જેને આપણે મૂકવામાં આવી છે, તો એ કઈ કઈ છે અને આ વખત શિખર સંમેલનમાં કઈ પ્રજાતિઓના સંરક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે? સી, આ જે ખાસ કરીને આપણે સીએમએસની વાત કરીએ, સીએમએસ મીન્સ કન્વેન્શન ઓન કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીઝ. એટલે માઇગ્રેટરી સ્પીસીઝ જે એક જગ્યાથી બીજી જગ્યા ઉપર યાયાવર પ્રાણીઓ જતા હોય, ખાલી પક્ષીઓ નહીં, પ્રાણીઓ હોય, એક્વેટિક લાઈફ પણ હોય, દરિયા મારફતે પણ જતા હોય, એના માટે એક કન્વેન્શન છે જે બોન ખાતે, જર્મની ખાતે 1979માં પહેલી વખતે કરવામાં આવેલ. ઇન્ડિયા 1983માં આનો સિગ્નેટરી થયેલ, ઇન્ડિયાએ જે છે એનો મેમ્બર 1983માં બનેલ. હવે જો વાત કરીએ તો જે સીએમએસ છે એના એક યાયાવર પ્રાણીઓ માટેનો એક આ લોકોએ એક યાદી તૈયાર કરેલી છે, એને આપણે અપેન્ડિક્સ કહીએ છીએ, સીએમએસ અપેન્ડિક્સ. એમાં 1,990 જેટલા પ્રાણીઓ છે, જેમાં પક્ષીઓ બી આવે છે, એક્વેટિક લાઈફ બી આવે છે, મેમલ્સ પણ આવે છે, તમામ પ્રકારના સ્પીસીઝ એમાં આવે છે. હવે 1,990 પૈકી 451 એવા સ્પીસીઝ છે ભારત દેશમાં પણ આવે છે, એ બહુ ખૂબ જ અગત્યની વાત છે. અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો 115 જેવા આવા સ્પીસીઝ છે યાયાવર પ્રાણીઓ જે ગુજરાત રાજ્યમાં પણ આવે છે. સો ઇન્ડિયા અને ગુજરાત બંને માટે આ ખૂબ જ અગત્યની એક કન્વેન્શન અને કોન્ફરન્સ છે અને એમાં અમે લોકો ભાગ લઈ રહ્યા છીએ. જી, આપે કહ્યું કે આ એક આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન છે અને વિશ્વના લગભગ 130 દેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેવા માટે અહીંયા ગુજરાત આવશે. તો આ જે શિખર સંમેલન છે એમાં કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે અને જે એક્શન પ્લાનની વાત કરી છે, શું આપણા ભારત દેશમાં જે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે? આ બાબતે હું ક્લેરિફાય કરવા માગું છું. આ બેસિકલી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હેઠળની એક કન્વેન્શન છે, એક આંતરરાષ્ટ્રીય કન્વેન્શન છે. એ જે સંમેલન છે બેસિકલી યુએનઓના સંમેલન છે, એમાં તમામ સભ્ય દેશો એમાં ભાગ લેશે પાર્ટી તરીકે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ટુ ધ કન્વેન્શન. સો મીન્સ જે પાર્ટીઝ છે, જે દેશો છે જેને સિગ્નેટરી કન્વેન્શન ઉપર સહી કરેલા છે, એ એમાં પાર્ટિસિપેટ કરવાના છે. એના જે એજન્ડા છે, એના જે બીજા જે કરારો કરવાના છે, એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સીએમએસ નક્કી કરે છે અને યુએનના અધિવેશનમાં એ લોકો ચર્ચાઓ કરે છે. એના સિવાય ગુજરાત રાજ્યમાં જે ગાંધીનગર ખાતે અધિવેશન થઈ રહેલ છે, તો અમે એમાં સાઇડ ઇવેન્ટ્સ પણ કરવા માગીએ છીએ. તો એમાં મેઇન અધિવેશનની સાથે સાથે અમુક સાઇડ ઇવેન્ટ્સ પણ થવાના છે, જેમાં ટોટલ 55 જેટલા સાઇડ ઇવેન્ટ્સ નક્કી થયેલ છે, જેમાં વિભિન્ન વિષયો ઉપર ચર્ચાઓ થશે. તે પૈકી અમે ગુજરાત વન વિભાગ તરફથી એક વેલ શાર્ક કન્ઝર્વેશન અમારા છે, ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે, એના ઉપર અમે એક સાઇડ ઇવેન્ટ કરવાના છીએ. હવે એમાં જે જ્યારે ચર્ચા થાય છે, દરેક દેશ અથવા પાર્ટી પોતપોતાના વિસ્તારમાં કોઈ અગત્યના આવા વાઇલ્ડલાઈફ સ્પીસીઝ હોય તો એને અપેન્ડિક્સની લિસ્ટમાં લઈ જવા માટે પ્રપોઝલ કરે છે.
તો જ્યારે એને પ્રપોઝલ કરતા હોય ત્યારે એના ઉપર ચર્ચા થાય છે. ચર્ચા વિચારણા કર્યા પછી એના ઉપર એક ઠરાવ પસાર કરવામાં આવે છે અને છેલ્લે જો સીએમએસના જે એપેન્ડિક્સ છે યાયાવર પ્રાણીઓના જો એમાં ઇન્ક્લુડ કરી લેવામાં આવે તો એના માટે પછી એ એક ઇમ્પોર્ટન્સ મળી જાય સ્પીસીઝને અને દરેક દેશ સભ્ય દેશો માટે બાઇન્ડિંગ થઈ જાય એની કન્ઝર્વેશન. તો આ વખતે ઇન્ડિયા તરફથી ભારત સરકાર તરફથી એક ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે ગુજરાતમાં પણ હોય છે, એક ઇન્ડિયન એલિફન્ટ અને એક બેંગોલ ફ્લોરિકન, આ ત્રણ સ્પીસીઝ છે તેને આ એપેન્ડિક્સમાં મૂકવા માટેની દરખાસ્ત કરવામાં આવનાર છે. અને એના સિવાય ડોલ્ફિન સ્પીસીઝ છે એની કદાચિત પણ એ મૂકવામાં આવશે. આ જ્યારે એની પ્રપોઝલ થશે ત્યારે એના ઉપર ચર્ચા વિચારણા કર્યા પછી કે આ સ્પીસીઝ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને કેમ એપેન્ડિક્સમાં મૂકવું જોઈએ, ત્યાર પછી ફાઇનલ ડિસિઝન યુએનની બોડી લે છે અને ત્યાર પછી એપેન્ડિક્સમાં એનો સમાવેશ થઈ જાય છે. છ દિવસ સુધી શિખર સંમેલન ચાલવાનું છે અને આપે જેમ કહ્યું કે એમાં મુખ્ય જે ઇવેન્ટ છે એની સાથે સાથે બીજા સાઇડ ઇવેન્ટ્સ પણ થવાના છે. તો છ દિવસ 130 દેશોના પ્રતિનિધિઓ જ્યારે એક સાથે સંમેલિત થતા હોય ત્યારે એ સ્વાભાવિક છે કે લોકોને જાગૃત કરવા માટે અને વિવિધ પ્રજાતિઓ વિશે જે 130 કન્ટ્રીના જે પ્રતિનિધિ છે તેમને પણ જાગૃત કરવા માટે કોઈ પ્રદર્શન થાય, કોઈ ઓડિયો વિઝ્યુઅલ કોઈ પ્લાનિંગ હોય તો એ લોકોને વધારે સરળતાથી એ વસ્તુનો ખ્યાલ આવે. તો આ પ્રકારનું કોઈ ખાસ આયોજન છે? કઈ કયા 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 પ્રકારની સાઇડ ઇવેન્ટ્સ થશે એમાં? એક તો એક્ઝિબિશન્સ તૈયાર કરવામાં આવેલ છે જેમાં લગભગ 60 જેટલા એક્ઝિબિટર્સ ભાગ લઈ રહેલ છે, જેમાં 9 જેવા એક્ઝિબિટર જે ઇન્ટરનેશનલ સંસ્થાઓના છે, ભારત સરકાર, ગુજરાત સરકાર, એના સિવાય જે પર્યાવરણને લગતી સંસ્થાઓ છે, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, અને એ તમામ એમાં ભાગ લેનાર છે. અને એમાં જે જે કન્ઝર્વેશન એફર્ટ્સ છે નેચરને લગતા, બાયોડાયવર્સિટીને લગતા, એ ત્યાં એક્ઝિબિશનમાં શોકેસ થશે. એ તમામ જે એમાં જે પાર્ટીઝ આપશે, કન્ટ્રીના પ્રતિનિધિઓ આપશે, ડેલિગેટ્સ આપશે, એ એક્ઝિબિશન મારફતે એનો લાભ લેશે. એના સિવાય તમામ દેશો જે પાર્ટીઝ છે એના બાયલેટરલ મીટિંગ્સ પણ કરશે એકબીજા સાથે. કોઈને એક દેશના બીજા દેશ સાથે અથવા ત્રીજા દેશ સાથે કોઈ ચર્ચા કરીને કોઈ ઠરાવ કરવું હોય તો એના માટે પણ એ લોકો બાયલેટરલ મીટિંગ્સ કરશે. એના સિવાય સાઇડ ઇવેન્ટ્સ પણ 55 સાઇડ ઇવેન્ટ્સ છે, જેમાં દરેક કન્ટ્રીના જે જે મુખ્ય સ્પીસીઝ છે અથવા કન્ઝર્વેશન એફર્ટ્સ છે એને શોકેસ કરશે અને એ દરેક દિવસ ચાલશે. અને એના માટે અલગ તૈયારીઓ કરવામાં આવેલ છે. એના માટે 5 સાઇડ ઇવેન્ટ્સનો હોલ અલગથી તૈયાર કરવામાં આવેલ છે, એમાં એ કન્ટિન્યુઅસ ચાલશે. દર્શક મિત્રો, તારીખ 17-22 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના આંગણે, આપણા ગ્રીન સિટીના આંગણે જ્યારે પર્યાવરણની ચર્ચા થવાની હોય તો આ અંગે હજી પણ કેટલીક રસપ્રદ માહિતી આપણે મેળવીશું. પરંતુ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે એક એવા મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ કે જે વિશ્વ માટે ચિંતાનો વિષય છે, પરંતુ આ વખતે એ ચિંતાનું જે કહેવાય કે ચિંતાના નિવારણ માટે ભારતે અને એમાં પણ ગુજરાતે પ્રતિનિધિત્વ કર્યું છે, આગેવાની લીધી છે એવા એક શિખર સંમેલન જ્યારે ગાંધીનગરના આંગણે યોજાવા જઈ રહ્યું છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સીએમએસ કોપ શિખર સંમેલન COP13 તેની ચર્ચા કરી રહ્યા છીએ અને એ ચર્ચા માટે ખાસ મહેમાન છે અમારી સાથે ડૉક્ટર દિનેશ કુમાર શર્મા, કે જેઓ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એન્ડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ છે. ફિર એક બાર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ સાહેબ. આપણે બ્રેક પહેલાં બહુ સરસ વાત કરી કે આજે આખું શિખર સંમેલન છે, બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. તો મહત્વની વાત એ છે કે આ જે શિખર સંમેલન ભારતના આંગણે જ્યારે થતું હોય ત્યારે ભારતના કયા કયા મહેમાનો ખાસ વિશેષ આ સંમેલનમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે, એની તૈયારીઓ કેવી રીતે આગળ વધી રહી છે? આના જે અમુક સેશન્સની વાત કરું તો એ જે મેઇન સીએમએસ કોપ છે એ 17-22 તારીખ દરમિયાન આયોજન એનો થયેલ છે. એના બે દિવસ પહેલાં 15 અને 16 એને આપણે પ્રી કોપ કહીએ છીએ. પ્રી કોપમાં એક બે મીટિંગ્સ છે. એક તો હાઈ લેવલ હાઈ સેગમેન્ટ મીટિંગ છે જેમાં મહાનુભાવો પધારશે. એના સિવાય 16 તારીખે રાત્રે એક ચેમ્પિયન્સ નાઇટ હોય છે અને અવાર્ડ સેરેમની હોય છે, એમાં પણ વીઆઈપીઝ ગુજરાતમાં આવશે.
અને એનો જે મુખ્ય સેશન છે પ્લિનરી સેશન એ ઓપનિંગ સેરેમની એ 17મી તારીખે સવારે થશે. એમાં મેઇન તો આપણા ભારત સરકારના પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના માન્ય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર સાહેબ અને મિનિસ્ટર ઓફ સ્ટેટ બબુલ સુપ્રિયો સાહેબ અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા ગુજરાત રાજ્યના વન મંત્રીઓ શ્રી ગણપત વસાવા સાહેબ અને રમણ પાટકર સાહેબ એ VIPs એમાં હાજર રહેશે. એના સિવાય લગભગ 16 રાજ્યોના વનમંત્રીઓ પણ અહીંયા પધારશે અને જે ઇન્ટરનેશનલ બોડીઝ છે, દાખલા તરીકે કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી, કન્વેન્શન ઓન રામસર સાઇટ્સ, એના બધાના UNOની જે બોડીઝ છે એના સેક્રેટરી જનરલ્સ, ડિપ્ટી સેક્રેટરી જનરલ એવા VIPs પધારવાના છે. એના જે મુખ્ય કાર્યક્રમ છે પ્લેનરી સેશન, એનો ઉદ્ઘાટન આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એનો ઉદ્ઘાટન કરશે અને એ વિડીયો કોન્ફરન્સથી એનો ઉદ્ઘાટન થશે અને એ વિડીયો કોન્ફરન્સથી માનનીય પ્રધાનમંત્રી એનો એમાં ભાગ લેશે. અને જે ચેમ્પિયન્સ નાઇટ છે અને પ્રી કોપ છે એમાં બીજા રાજ્યોના વનમંત્રીશ્રીઓ અને કેન્દ્રીય મંત્રીશ્રીઓ ભાગ લેશે. અને ખુશીની વાત એ છે કે આવતા 3 વર્ષો માટે આ કોપ જે છે દર 3 વર્ષે યોજાય છે અને આવતા 3 વર્ષો માટે ભારતને આની પ્રેસિડેન્સી મળશે. એટલે આ કન્વેન્શન જે છે એનો પ્રેસિડેન્ટ ભારત દેશ થશે અને એ ભારત દેશ વતી માનનીય મંત્રીશ્રી પ્રકાશ જાવડેકર સાહેબ એની પ્રેસિડેન્સી સંભાળશે. એટલે આ મહાનુભાવો અહીંયા હાજર હશે. આપે કહ્યું કે પ્રમુખ પદ આવનારા 3 વર્ષ સુધી ભારતને મળશે, તો આ એક જવાબદારીની પણ વાત છે અને સાથે સાથે ગૌરવની પણ વાત છે. અત્યાર સુધીનો આપણો જે ઇતિહાસ રહ્યો છે એમાં ભારતે પર્યાવરણ અંગે એનો કોઈ પણ મુદ્દો હોય એમાં ખાસ વિશેષ ચિંતા કરી છે અને પર્યાવરણના સંરક્ષણ માટે વિશેષ પહેલ કરી છે. હવે આ વખતે આપણને યજમાન પદ મળ્યું છે અને આવનારા 3 વર્ષ સુધી આપણે પ્રમુખ પદ પણ કરવાના છીએ, તો એનાથી ભારતને અને આ વખતે આ અહીંયા ગુજરાતમાં થઈ રહ્યું છે તો ગુજરાતના લોકોને અને એની પ્રજાતિઓને, અહીંના પર્યાવરણ પ્રેમીઓને એનાથી શું લાભ થશે, શું મહત્વ છે? સી, જનરલ વાત કરીએ તો ભારતમાં આપણી જે સંસ્કૃતિ છે પર્યાવરણ સાથે આપણે જોડેલા છીએ અને અમારા જે નેતૃત્વ છે એ પણ પર્યાવરણ વિશે ખૂબ જ ચિંતિત છે. ભારતમાં જોઈએ તો એક વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે એક નેટવર્ક છે જેમાં અમે આખા ભારતમાં જોઈએ તો 104 જેટલા નેશનલ પાર્ક છે અને 550 સેન્ચુરીઝ છે અને ગુજરાત રાજ્યમાં જોઈએ તો 4 નેશનલ પાર્ક છે અને 27 સેન્ચુરીઝ છે. એટલે એક નેટવર્ક છે વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે. અને જો ભારતના કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ, સંવિધાનની વાત કરીએ, તો એક ફંડામેન્ટલ ડ્યુટીઝમાં પણ એવું લખેલું છે કે ઇટ વિલ બી ધ ડ્યુટી ઓફ એવરી સિટીઝન ટુ પ્રોટેક્ટ વાઇલ્ડ લાઈફ એન્ડ નેચર. એટલે આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝમાં પણ આનો સમાવેશ થયેલ છે. તો આપણી જ્યારે આ પર્યાવરણ આપણા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે અને આપણા લોકો નેચર સાથે જોડેલા છે અને ગુજરાત રાજ્યમાં જોઈએ તો માનનીય વડાપ્રધાન જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે સિંહ સંરક્ષણ હોય કે વેલ શાર્ક કન્ઝર્વેશન હોય કે બીજા ફ્લેગશિપ સ્પીસીઝ હોય એના માટે ખૂબ જ ચિંતિત હતા અને એને આપણે એક ફ્લેગશિપ પ્રોગ્રામ તરીકે અમે ખૂબ જ કન્ઝર્વેશનની એફર્ટ્સ કરેલા છીએ અને અને જે એશિયાટિક લાયન છે ફક્ત આપ જાણો છો ફક્ત ગુજરાતમાં જ હોય છે, બીજી કોઈ જગ્યા ઉપર નથી. એ જ રીતે ઇન્ડિયન વાઇલ્ડ લાયન્સ છે એ પણ ગુજરાતમાં છે, વેલ શાર્ક કન્ઝર્વેશન પણ અમે ગુજરાતમાં કરી રહ્યા છીએ. એ તમામ જ્યારે સ્ટેપ્સ સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ છે ત્યારે મને લાગે છે કે આવી જે ઇન્ટરનેશનલ લેવલની જે કન્વેન્શન હોય કે મીટિંગ હોય, કોન્ફરન્સ હોય, એની એક છાપ સારી પડે છે, એનાથી એક મેસેજ સારો એવો જાય છે કે વિશ્વ ખરેખર ક્લાઇમેટ ચેન્જ બાબતે, પર્યાવરણ બાબતે ચિંતિત છે અને એકસાથે મળીને, એવું નહીં કે એ ઇન્ડિવિજ્યુઅલી, બટ એકસાથે મળીને અમે આ દિશામાં કામ કરવા માંગીએ છીએ કે જેથી આપણી ભાવિ પેઢીને એક સુરક્ષિત અને સારો એવો
નેચરનો વાતાવરણ મળે. દર્શક મિત્રો, તારીખ 17-22 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના આંગણે, આપણા ગ્રીન સિટીના આંગણે જ્યારે પર્યાવરણની ચર્ચા થવાની હોય તો આ અંગે હજી પણ કેટલીક રસપ્રદ માહિતી આપણે મેળવીશું, પરંતુ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને લગતા કોઈ પણ વિષય હોય, પછી ગ્લોબલ વોર્મિંગની વાત હોય, જંગલોના સંરક્ષણની હોય કે પછી વિલુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણની, હંમેશા એમણે કંઈક ને કંઈક નવી પહેલ કરી છે અને સમગ્ર વિશ્વના દેશોમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. સોલર એનર્જી હોય કે અને એ બધા પ્રયત્નો માટે એમને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હવે જ્યારે આ વખતે આપણે COP13 નું યજમાન પદ ભારત કરી રહ્યું છે, પ્રધાનમંત્રી સ્વયં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સંમેલનમાં પોતાનું સંબોધન કરવાના છે, એનાથી વિશ્વના બીજા દેશોને શું પ્રેરણા મળશે, શું છાપ છોડાશે ભારતની અને ભારતના પ્રધાનમંત્રીની, આપ કઈ રીતે જુઓ છો આખા કાર્યક્રમને? માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્ટેટમેન્ટ જોઈએ, એક ટીવી પ્રોગ્રામમાં અમે જોઈ હતી કે તમે પર્યાવરણની રક્ષા કરશો તો પર્યાવરણ તમારી રક્ષા કરશે. એટલે ઇફ યુ પ્રોટેક્ટ ધ નેચર, નેચર વિલ પ્રોટેક્ટ યુ. એટલે ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ. સો આ મેસેજમાં તમામ હકીકત છુપેલી છે. જો તમે નેચરમાં બાયોડાયવર્સિટી આવી જાય, પક્ષીઓ આવી જાય, પ્રાણીઓ આવી જાય, જો તમે આ તમામ નેચરની સુરક્ષા કરશો તો આપની સુરક્ષા આપોઆપ નેચર તમારી કરશે. અમે જોયેલા છે કે જે જગ્યાઓ પર જંગલ કપાઈ જાય છે અથવા તો જ્યાં વરસાદ ઓછી થાય છે, ક્લાઇમેટ ચેન્જના ઇસ્યુ છે, ત્યાં પ્રોબ્લેમ્સ વધી જાય છે. સમગ્ર દુનિયામાં ભારતની જે કહેવાય કે આગતા સ્વાગતા માટેની એક આગવી ઓળખ છે, અને આપણે કહીએ છીએ ગુજરાતની વાત કરીએ તો હંમેશા ભલે પધાર્યાથી આપણે સ્વાગત કરતા આવીએ છીએ. હવે જ્યારે આ શિખર સંમેલનનું યજમાન ભારત બન્યું છે, ગુજરાતમાં આ શિખર સંમેલન થઈ રહ્યું, તો સ્વાભાવિક છે કે આટલા બધા દેશના વડાઓ આવવાના હોય અથવા તો જે મહાનુભાવો આવવાના હોય તો તેમના આગતા સ્વાગતા માટે અને આ જે સંમેલન 6 દિવસનું એ ખૂબ જ સફળતાપૂર્વક પાર પડે એ માટે એની ઘણી બધી પૂર્વ તૈયારીઓ કરવી પડતી હોય છે, અને એ તૈયારીઓની જવાબદારી આપના અને આપના વિભાગના શિરે છે. તો કઈ રીતે આપ આ પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છો, તૈયારીઓ માટે કયા કયા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે? એવું કહેવાય છે ગુજરાતમાં અને દેશમાં કે અતિથિ દેવો ભવ. અમે માઇગ્રેટરી સ્પીસીઝને બી અતિથિ તરીકે એની ધ્યાન રાખીએ છીએ, અને જે લોકો તમામ દેશોથી આવવાના છે તેનો પણ અતિથિ તરીકે અમે એક સારી અરેન્જમેન્ટ કરી રહ્યા છીએ. જે મેઇન કન્વેન્શન છે એ પાર્ટ કોન્ફરન્સ છે, એ મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર છે જે ત્યાં થવાની છે, અને ત્યાં અમારે જે ગુજરાત રાજ્યના વન વિભાગ છે છેલ્લા 1 વર્ષથી આની તૈયારીઓ કરી રહેલ છે, અને એમાં બીજી સંસ્થાઓને પણ સાથે જોડવામાં આવેલ છે. તો ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયની સાથે મળીને અમે એક એનો આયોજન મહાત્મા મંદિર ખાતે કરેલ છે. એક ઇન્ટરનેશનલ કક્ષાનો એક ખૂબ જ સુંદર વેન્યુ છે ત્યાં અમે કરી રહેલ છે. એના સિવાય એક ચેમ્પિયન્સ નાઇટ છે જે ગિફ્ટ સિટીમાં કરવામાં આવશે. ચેમ્પિયન્સ નાઇટ અને અવોર્ડ સેરેમની દેટ વિલ બી હેલ્ડ ઇન ગિફ્ટ સિટી. સર, આ પ્રકારના જ્યારે વિશ્વ ફલક ઉપર આયોજન થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં યુએન પોતાની ભૂમિકા ભજવતું હોય છે, સાથે સાથે બીજી કેટલીક એવી પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ ભાગ લેતી હોય છે, પરંતુ જ્યાં સુધી વાત છે પર્યાવરણના સંરક્ષણની, તો ચાહે પશુ પક્ષી હોય કે પછી વન્યજીવો હોય કે પછી વનસ્પતિ હોય, આ બધાની સાથે માનવ જીવન સીધી રીતે સંકળાયેલું છે, અને જ્યાં સુધી લોકો સામાન્ય જન આ વિશે ચિંતિત નહીં બને, સંવેદનશીલ નહીં બને, ત્યાં સુધી પર્યાવરણનું સંરક્ષણની વાત બહુ દૂર રહેશે. તો હાલ જે લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને આપ શું મેસેજ આપવા માંગશો? આમ તો લોકો, ખાસ કરીને ભારતના અને ગુજરાતના લોકો ખૂબ જ પર્યાવરણ પ્રેમી છે, પણ મને લાગે છે એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની જરૂરત છે કે આપણી ભાવિ પેઢીનો ભવિષ્ય અને આપણી જે સોશિયલ ઇકોનોમિકલ સસ્ટેનેબિલિટી છે એ ત્યારે જ આવશે જ્યારે આપણે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન કરીશું.
ઇકોનોમિક ડેવલપમેન્ટ કેટલી કરી લઈએ અને સોશિયલ ડેવલપમેન્ટ પણ કરી લઈએ, પણ જ્યાં સુધી પર્યાવરણ સસ્ટેનેબિલિટી ના આવે ત્યાં સુધી ટકાઉ વિકાસ ના થઈ શકે. એટલે ફ્યુચર જનરેશન માટે, આવતી પેઢી માટે અને આપણા ટકાઉ વિકાસ માટે એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી ઇઝ અ મસ્ટ. અને એના માટે નેચર કન્ઝર્વેશન, જંગલો હોય, વૃક્ષો હોય, વન્ય પ્રાણી હોય, બાયોડાયવર્સિટી હોય, તેની કન્ઝર્વેશન માટે આપણે જે પણ યોગદાન થઈ શકે, આપણા આજુબાજુના વિસ્તારમાં જો પણ યોગદાન થઈ શકે તે આપણે આગળ આવવું જોઈએ. તો આ કાર્યક્રમને અહીંયા સમાપ્ત કરીએ છીએ. અત્યારે રજા આપશો. નમસ્કાર.